છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ભારત દેશમાં જાહેર રજા આપવા બાબતે સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા છેવટે સુરતની સાંસ્કૃતિક રક્ષા સમિતિએ કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. સુરતની સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા છત્રપતિ શિવાજીની તારીખ 19 ફેબ્રુઆરીના રોજ જન્મજયંતિ નિમિત્તે દેશમાં જાહેર રજા રાખવા માટે પ્રધાનમંત્રી કલેક્ટર મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. તારીખે 12 ફેબ્રુઆરી સુધી જાહેર રજા બાબતે યોગ્ય નિર્ણય લેવા માટે રજૂઆત કરાઈ હતી. જો નિર્ણય નહીં લેવામાં આવે તો તારીખે 13 ફેબ્રુઆરીથી કલેક્ટર કચેરીની ધરણા બહાર પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સરકારે કોઈ નિર્ણય ન લેતા સાંસ્કૃતિક રક્ષા સમિતિના આગેવાનોએ કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. કલેક્ટર દ્વારા અમારી વાત સરકાર સમક્ષ રજૂ કરવામાં નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ પણ રજૂ કર્યો હતો. શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તેની રજા બાબતે કોંગ્રેસ પક્ષ, શિવસેના, છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ, બજરંગ દળ, યુથ ફોર ગુજરાત, બજરંગ દળ વિકાસ મિત્ર ટ્રસ્ટ, હિન્દુ યુવા વાહિની, સમસ્ત કુણબી પાટીલ સમાજ ઉપરાંત 150 વધુ સંગઠનો અને સેવાભાવી ટ્રસ્ટોનું સમર્થન છે. તેમ છતાં અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી. રજા બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવશે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. શિવાજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી થાય તે માટે સરકારી, અર્ધ સરકારી શાળા, કોલેજો, બેંકો જેવા તમામ ક્ષેત્રોમાં રજા રાખવામાં આવે તથા 2 દિવસ અગાઉથી જ શાળાઓમાં છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્ર પર ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવે તેવી માંગણી સાથે કલેક્ટરને ફરી એકવાર આવેદનપત્ર આપવામાં આવ્યો છે.